જામનગરમાં આજે ટ્રાફિક પોલીસે મેગા ચેકિંગ ડ્રાઈવ યોજી હતી, જેમાં નિયમભંગ કરનારા ફોર વ્હીલરો તથા બસ સહિતના મોટા વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ધુવાવથી સમર્પણ સર્કલ સુધી ચેકિંગ કાર્યવાહીમાં કુલ 33 વાહન ડિટેઇન કરવામાં આવ્યા છે. ચોમાસાની ઋતુને ધ્યાને લઈ પ્રી મોન્સૂન કામગીરી માટે જામનગર મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદીએ આજે દરેડ, 49 દિગ્વિજય પ્લોટ, રામનગર, દિગ્જામ સર્કલ વગેરે સ્થળોએ આવેલ કેનાલની મુલાકાત લીધી હતી. કમિશનરે હાલની સ્થિતિની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. જામનગરમાં ડીકેવી સર્કલ પાસે ધન્વંતરી ગ્રાઉન્ડ નજીક એક માલવાહક ફોર વ્હીલર પાછળ એક કાર અથડાઈ હતી, જેને પગલે ટ્રાફિકથી ભરચક વિસ્તારમાં થોડીવાર માટે જામ સર્જાયો હતો. કાર ચાલક વૃદ્ધની તબિયત લથડતા કાર પર કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. તાજેતરમાં કાલાવડના બેડિયા ગમે થયેલ ઘરફોડ ચોરીના પ્રકરણમાં જામનગર એલસીબીએ મધ્યપ્રદેશના વતની મુકેશ છગનભાઈ અલાવા નામના આરોપીને ઝડપી લઈ રોકડ તથા દાગીના સહિત કુલ રૂપિયા 1,94,500 મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે અન્ય બે ફરાર આરોપીને ઝડપી લેવા પણ ચક્રો ગતિમાન કર્યા છે.